बार कही है ऊपर कोई आ गई है। મિત્રો કેમ છો આપ સૌ બધા? મજામાં હશો અને ઘણા સમયથી આપણે લાઈવ થવાનો મોકો નથી મળ્યો, તો આજે અચાનક જ થોડા સમય પહેલા જ નક્કી કર્યું કે આપણે લાઈવ થઈએ તમારી સાથે, અને અવાજ બધું બરોબર આવતો હશે અને થોડીક કોમેન્ટો પણ લઈશ. મિત્રો બધાને મારી વિનંતી છે, વધુમાં વધુ શેર કરજો, વધારે લોકો આપણી સાથે જોડાઈ શકે. યસ જિગ્નેશભાઈ, જામભાઈ, પૃથ્વીરાજસિંહ, દલસાણિયાજી, જયદેવભાઈ, દીકુભા, જય માતાજી, માથોળિયા રોનકભાઈ, જય માતાજી, નરેશભાઈ, કિરીટભાઈ, ઇંચુડા, જયેશભાઈ, જય પટેલ, મુકેશભાઈ. મિત્રો વધારેમાં વધારે શેર કરો, પછી હું મુદ્દાઓ શરૂ કરું. ઘનશ્યામભાઈ, કરમણભાઈ ગઢવી, સાગરભાઈ, ઉમેશભાઈ પ્રજાપતિ, અરે ઉમેશભાઈ, જય, અરવિંદભાઈ, અગેરાભાઈ. મિત્રો 1000 લોકો જોઈ રહ્યા છે, મારી વિનંતી છે બધા 5-5 શેર કરો એટલે વધુ લોકો જોડાય આપણી સાથે, અને પછી આપણે મુદ્દા ઉપર ઘણા સમય પછી તમારી સાથે આ પેજ ઉપર લાઈવ થવાનું થયું છે. ગઈકાલે વિજયભાઈના પેજ ઉપર લાઈવ થયો હતો પણ બીજી સુવાળાના, પરંતુ નેટવર્ક પ્રોબ્લેમના કારણે અમે ગાડીમાં હતા, નેટવર્ક ચાલી ગયું એટલે વધારે વાત નહોતી થઈ. તો મિત્રો બધા શેર કરો છો, કેટલા શેર થયા છે અત્યારે? સવાભાઈ, વાલાભાઈ, રાજેન્દ્રભાઈ, સંજયભાઈ, મિત્રો 1500 લોકો જોઈ રહ્યા છે. આપ સૌને મારી વિનંતી છે કે વધુમાં વધુ લોકો, અશોકભાઈ શેર કરજો, 1500 લોકો જોઈ રહ્યા છે, 5-5 શેર કરે તો પણ 7000 થી વધુ શેર થાય. એટલે મારી આપ સૌને વિનંતી છે કે વધુમાં વધુ શેર કરો, પછી મુદ્દાઓ આપણે લઈએ અને ઘણી બધી બાબતો ઉપર ચર્ચા કરવી છે. એક વખત હું સ્પેશિયલ લાઈવ થઈશ. મેં રાજીનામું કેમ આપ્યું હતું પત્રકાર તરીકે, અને મારે કેમ રાજનીતિમાં મજબૂરી આવવું પડ્યું એની હું આખી ઘટના કહાની કહીશ, પણ એ સમય આવીએ કહીશ, એ આજે નહીં. આજે મારે 2-4 બીજા મુદ્દા છે આપણે જેનાથી આપણે ચર્ચા કરવી છે. મિત્રો વધારેમાં વધારે લોકો જોડાઓ, હજી 2000 લોકો જ થયા છે, અને બધા શેર કરજો. મિત્રો કેટલા શેર કેટલા થયા છે હું પણ જોઈ લઉં, મારા આમાં કેટલા લોકો શેર થયું છે. વધુમાં વધુ લોકો શેર કરો, હું પણ જોઈ લઉં, એટલે મારે આપ સૌને વિનંતી છે કે વધારે લોકો આપણી સાથે જોડાઈ શકે. મિત્રો 681 શેર થયા છે અત્યારે, 2400 લોકો જોઈ રહ્યા છે. મારી આપને સૌને વિનંતી છે કે 752 શેર થયા, વેરી ગુડ, ફટાફટ તમે શેર કરી રહ્યા છો, વેરી ગુડ. મારી આપ સૌને વિનંતી છે મિત્રો કે વધુમાં વધુ શેર કરજો, એટલે શેર કરશો એટલે વધારે જોવાશે, આપણે બધા લોકો જોડાઈ શકે. મહાદેવભાઈ, પ્રભુલાભાઈ, નિલેશભાઈ, હિતેશભાઈ, સોનગરભાઈ, અને હવે હું મુદ્દા ઉપર આવું છું. મિત્રો શેર કરજો વધારે વધારે. દરજીભાઈ, આમ મારે આમ આદમી પાર્ટીમાં જોડાવું છે. સુદાનભાઈ, બિલકુલ લોકલ ટીમનો સંપર્ક કરજો. અશોકભાઈ, રાજેશભાઈ, અમૃતભાઈ, મયુરભાઈ, રમેશભાઈ, મિત્રો 3000 લોકો જોઈ રહ્યા છે. મારે સૌને વિનંતી છે કે 5-5 શેર કરો ફટાફટ. આપણી પ્રથમ સફળતા ગુજરાતની ગાદી ખાલી થઈ. ઠાકોર, અમારો જવાબ આપો. બાંસુજી ઠાકોર, વિપુલભાઈ, સંજયભાઈ, શું સીએમ બદલવાથી શિક્ષણ, આરોગ્ય, બેરોજગારી પરિવર્તન થશે? બિલકુલ નહીં થાય, એના ઉપર જ આવીએ છીએ આપણે. ઘણી બધી બાબતો છે તમારી સાથે મારે શેર કરવી છે, પણ તમે વધારે વધારે શેર કરજો એટલા માટે કે વધુ લોકો આપણી સાથે જોડાઈ શકે. કારણ કે આજે માંડ આપણે સમય બહુ ઘણા દિવસો બાદ મળ્યો છે. ગંભીરદાનભાઈ, યસ હિતેશભાઈ, 1300 શેર થયા છે એવું કહે છે હિતેશભાઈ. મિત્રો 3300 લોકો જોઈ રહ્યા છે, અને વધુમાં વધુ શેર કરજો. મારે હવે હું મુદ્દા ઉપર ચાલુ કરું છું, વચ્ચે વચ્ચે આપની કોમેન્ટ લેતો રહીશ. મિત્રો મેં પહેલા જ કહ્યું હતું કે રાજનીતિ કરવા નહીં, બદલવા માટે આવ્યા છે. મારી હું બહુ ક્લિયર માનું છું કર્મના સિદ્ધાંતમાં. તમે બધા જે મને ઓળખે છે નજીકથી, એમને ખબર છે, અને
હું એનાથી પણ અટકે એ માનું છું કે મનુષ્ય અવતાર જયારે આપણે ઈશ્વરે આપ્યો છે, વારે વારે મનુષ્ય અવતાર મળતો નથી. એવું કહેવાય છે કે 5-5 હજાર વર્ષ પછી મનુષ્ય અવતાર મળતા હોય છે. આમાં બે પ્રકારના લોકો, માનતા હોય નહીં માનતા હોય. ન માનતા હોય એને પણ આપણે છાતી પીરી ચીરીને દેખાડવાની જરૂર નથી, આપણે એને અનુસંધાને ચાલીએ તો બહુ થઈ ગયું. અને મનુષ્ય અવતાર જયારે 5-5 હજાર વર્ષે મળતા હોય તો હવે આપણે મળીશું એમ હું તો એવું માનીને ચાલું છું કે ભાઈ 7000 ની સાલમાં, 7021 ની સાલમાં આપણે મળવાના હોઈએ તો સ્વાભાવિક છે કે આપણે આ તક, આ અવતાર, આ મનુષ્ય દેહ કેટલો ઇમ્પોર્ટન્ટ છે. બીજી વાત કે એવું માનીને હંમેશા ચાલવાનું જોઈએ કે આવતીકાલે કદાચ આપણે આ દુનિયામાં નહીં હોઈએ તો કંઈક સારું કરી છૂટીએ. આ બે વસ્તુ પોઝિટિવિટી મને બહુ આપે છે. હું જ્યારે જ્યારે મને એવું લાગે ત્યારે હું એવું જ વિચારું મિત્રો કે કદાચ આવતીકાલે મારો છેલ્લો દિવસ હોય તો આજે મારે કંઈક સારું કરી છૂટવું છે. એટલે મિત્રો આપ મારો કર્મનો સિદ્ધાંત છે આપ સૌ જાણો છો. મિત્રો 4500 લોકો જોઈ રહ્યા છે, મારે આપ સૌને વિનંતી છે કે વધુમાં વધુ શેર કરો. આજે શેર તમે કરશો વધારે તો વધુ લોકો આપણી સાથે જોડાઈ શકશે. 4500 લોકો જોઈ રહ્યા છે અને તમે 5-5, 10-10 શેર કરો ગ્રુપમાં તો વધુ લોકો આપણી સાથે આવી શકે. આપના અંડરથી ભાજપ ગૂંચવણમાં છે. ભાવેશ ધોકિયા, હિન્દુવાદી પર હિન્દુનો અનાજ ખાઈ ગઈ ને આપની જીત છે. મિત્રો હું એ જ મુદ્દા ઉપર આવું છું. આજે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ સન્માનીય એ રાજીનામું આપ્યું છે. હું વારે વારે કહેતો હતો કે જ્યારે તક મળે ત્યારે કંઈક સારું કરી છૂટવું. આ પાર્ટી, પક્ષ, લોકો આ બધા તકવાદી હોય છે. એ લોકો ક્યારે તમારું ફેંકી દેશે એ ક્યારે કોઈને ખબર નથી. તો જ્યાં સુધી તમને તક મળે ત્યાં સુધી સારું કરી છૂટવાની તમારી નેમ હોવી જોઈએ. મિત્રો વધુ ને વધુ શેર કરજો. કેમ ચોટી ગયું છે એવું મને લાગે છે, ચાલે છે? ઓકે. તો મિત્રો વધારે વધારે શેર કરજો. આજે વિજયભાઈ નું રાજીનામું ભાજપ સરકારે લઈ લીધું, ભાજપ હાઈકમાન્ડે. બરોબર 5 વર્ષ પહેલા યાદ કરો આનંદીબેન પટેલ નું રાજીનામું ભાજપ સરકારે લઈ લીધું હતું. મિત્રો ભાજપ છે, મારે કોઈનું, મેં કીધું ને કે પર્સનલી કોઈ સાથે દુશ્મની નથી, બધા મિત્રો હોય છે. મિત્રો શેર કરજો બધાએ. 4500 લોકો જોઈ રહ્યા છે, બધાને મારી વિનંતી છે કે 5-5, 10-10 શેર કરો તો વધારે વધારે લોકો જાય. અત્યારે 2900 શેર થયા છે. આપ સૌને વિનંતી છે કે વધારે વધારે શેર કરો. 4700 લોકો જોઈ રહ્યા છે, વેરી ગુડ. તો મિત્રો એક વસ્તુ કે કોરોનામાં જયારે મૃત્યુ પામ્યા ત્યારે એ તમારા અને મારા સ્વજનો હશે. ગુજરાતમાં એક પણ વ્યક્તિ એવો નહીં હોય સ્વજન કે જેનો કોઈના કોઈ સ્વજને ગુમાવ્યું ન હોય. એ ભાજપનો નેતા પણ આવી જાય, ભાજપનો કાર્યકર્તા પણ આવી જાય, આમ આદમીના કાર્યકર્તા આવી જાય, કોંગ્રેસના આવી જાય, આમ જનતા પણ આવી જાય, કોઈ બાકી નથી. મેં મારા સ્વજનો પણ બે ગુમાવ્યા છે. વાત સમજવા જેવી છે. જ્યારે કોરોનામાં આટલી મુશ્કેલી હતી ત્યારે ભાજપના સરકારે શું કર્યું? કોઈ વ્યવસ્થા ન કરી, કોઈ વ્યવસ્થા ન કરી. મિત્રો 5000 લોકો જોઈ રહ્યા છે, મારી આપ સૌને વિનંતી છે કે હજી શેર કરો વધારે વધારે, વધુ લોકો આપણી સાથે જોડાઈ શકે. કોઈ વ્યવસ્થા ન કરી. જો આજે તમે પાપ કરશો, હું પણ કરીશ, તો આ ધરતી ઉપર મારે ભૂંડ થઈને ભોગવવું પડશે, લખી રાખજો. શું થયું? ઈશ્વરે તક આપી હતી, હાઈકમાન્ડના કારણે આંકડા છુપાવ્યા, ભાજપ સરકારે આંકડા છુપાવ્યા, ગુજરાતની ભાજપ સરકાર. મિત્રો ગઈકાલના પેપરમાં છે કે કોરોનામાં ભાજપ સરકારે 10,000 ની 32 કે સમથિંગ આંકડો બતાવ્યો, જ્યારે 13,000 બાળકો અનાથ થયા એનો લિસ્ટ આવ્યો. શું થયું? આંકડા છુપાવ્યા. તમે મોતનો મલાજો ન જાળવી શક્યા, ઈશ્વર કઈ રીતે તમને માફ કરશે? આજે મારે મારે તમને એક સમજાવવું છે, વાત સમજાવવી છે કે આપણે કોઈનું મૃત્યુ થાય. મિત્રો 5500 લોકો જોઈ રહ્યા છે, વધુ વધુ શેર કરજો, હું આપને અપીલ કરું છું, અને જોડાયેલા રહેજો. વધુ વધુ લોકોને પણ આ લિંક પણ શેર કરો વોટ્સઅપ ઉપર પણ. કોઈનું મૃત્યુ થાય ને, અંતિમ યાત્રા નીકળતી હોય, આપણે રસ્તામાં જતા હોય તો ઊભા થઈ જઈએ છીએ. તો મિત્રો મારે આપને એ જ કહેવું છે કે જો આપણે રસ્તામાં જતા હોઈએ, ઊભા થઈ જતા હોઈએ, તો મોતનો મલાજો આપણે જાળવવો પડે. ભાજપે શું કર્યું? કોરોનાના આંકડા છુપાવ્યા.
હવે એ જે આત્માઓ તડપી તડમીને મૃત્યુ પામી હોય તમે એમ માનો છો? અને એમાં એક એક ભાજપનો કાર્યકર્તા જેને જેને મત આપ્યો છે એમાં મેં પણ મત આપ્યો તો ભાજપને, તો હું પણ પાપનો ભાગીદાર હતો છું, માની જ ચાલુ છું. જેણે જેણે બટન દબાવ્યો હોય, બહુ બહુ સ્પષ્ટ હું સમજી રહ્યો છું. એટલા માટે ભાજપની કિરકિરી થઈ, કોંગ્રેસ રમેશની સેમ મિલીભગતથી ચાલતી હતી, કોંગ્રેસને ભાજપ કે એટલી વખત જ વિરોધ કરતા હતા. હવે સ્થિતિ કેવી આવી કે જુઓ તમે, ભાજપે એવું કીધું, કોંગ્રેસે માત્ર 80 ચેમ્બરમાં કર્યું, આમ આદમી પાર્ટીની એન્ટ્રી થઈ ચૂકી. આપણે નક્કી કર્યું કે આમ આદમી પાર્ટી છે એ રાજનીતિ કરવાની બદલવા આવી છે, અમે નક્કી કર્યું. મિત્રો, આજે 14 જૂને મેં જોઇનિંગ કર્યું હતું, આજે 9 સપ્ટેમ્બર, 11 છે, 11 સપ્ટેમ્બર છે, 3 મહિનામાં 3 દિવસ ઓછા છે. હું મારા ઘરે 12 દિવસ રહ્યો છું. મેં ગામડાઓમાં 550 ગામડાઓમાં મેં પોતે જાતે શ્રદ્ધાંજલિઓ આપવા હું ગયો છું. અમારા પ્રદેશના નેતા ગોપાલભાઈ ઇટાલિયા, મહેશભાઈ સોમાણી, પ્રવીણ રામ, વિજયભાઈ સુવાડા સહિતના બધા લોકો ગયા, મનોજભાઈ સોરઠિયા, બધા. શું કામ? મેં કીધું ને કે આપણું કામ રાજનીતિ કરવાની બદલવા આવ્યા છે, આપણે કામ થઈ શકે તો જ સેવા માટે આવવાનું, બાકી કોઈ જરૂર નથી. એટલે અમે આવ્યા, જનસમેતના મુલાકાત કાઢી, ભાજપે એનો વિરોધ કર્યો, અમારા ઉપર જીવડાનો હુમલો કર્યો. તમને બધાને ખબર છે વિસાવદરમાં એ જીવડાનો હુમલો કરનાર ભાજપના કાર્યકર્તાઓ હતા, એ સાબિત થયા. હજી એની ધરપકડ ભાજપે નથી કરી. તમે શું પ્લાન કર્યું હતું સાહેબ? અમને તો બચાવનાર ઈશ્વર હશે, અને મરી જશું તો કઈ એટલા માટે ફરક નથી. ગાંધીજીને પણ છેલ્લે ગોળી તો એમણે જ લોકોએ મારી હતી, અંગ્રેજોના બાપની તાકાત નથી. આખું જિંદગી પોતાનું છોડી દીધું હતું ગાંધીજીએ. સાહેબ સાઉથ આફ્રિકામાં પાઉન્ડમાં કમાણી કરતા હતા, એ સમયે એમની ખૂબ મોટી કમાણી હતી, સૂટ બૂટમાં ફરતા હતા. પણ દેશના આઝાદ માટે એમણે વિચાર્યું તો હું સુખી છું, મારે કઈ ન કરવું જોઈએ, તો કદાચ ભારતને આઝાદી મોડી મળત, અથવા તો ન મળત. અને એમાં ગાંધીજીના કારણે બીજા લોકો જોડાય. આજે હું એવું વિચારું કે હું સુખી છું, મારે શું કામ જરૂર છે, ભાજપ સામે શું કામ બોલવું જોઈએ, આ કરવું જોઈએ, તો હું સુખી હતો. પણ મેં વિચાર્યું કે વારે વારે મનુષ્ય અવતાર મળતો નથી. એક વખત મને ઘણા બધા એવું કીધું કે પ્રજા ઉપર વિશ્વાસ ન કરાય, મતદાન ન આપે, મળે નહીં પાછળથી રૂપિયામાં. મેં કીધું જેને જે કરવું એ કરે, મારી ફરજ છે સેવા કરીને કૂદવાની, પછી સાથ આપે તોય ઠીક છે, નહીં આપે તો ઠીક છે, એમાં તો નહીં આપે તો એ ભોગવશે. એટલે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજીનામું ભાજપ સરકારે લઈ લીધું, જેમ આનંદીબેનનું લીધું હતું. ગુજરાતની જનતાને મારી વિનંતી છે કે શું મુખ્યમંત્રી બદલવાથી કોરોનામાં જે પણ મૃત્યુ પામ્યા છે એનો ઠીકરો આમના ઉપર ફોડ્યું, પણ એ પાપ ભૂસાશે ખરા? એક એક ભાજપનો કાર્યકર્તા એ પાપનો ભાગીદાર છે, જેને જેને મત આપ્યા છે એ પાપનો ભાગીદાર છે. આજે હું બહુ સ્પષ્ટ માનું છું કે ભાજપને મત આપો એટલે પાપનો ભાગીદાર થવું. શું કામ એ કરે છે? શું 6,000 સ્કૂલો બંધ કરી ભાજપ વાળા, કેટલી 6,000 સ્કૂલો બંધ કરી. તમે વિચાર કરો, ગાંધીનગરની ચૂંટણી આવી છે, ગાંધીનગરમાં આજે જ હું એક પત્રકાર સાથે બેઠા હતા, અમે એમણે કીધું કે 25 વર્ષ પહેલા અહીંયા સરકારી સ્કૂલો હતી ઘણી, એ બંધ કરી દીધી, ત્યારે પણ દવાખાનાઓ હતા નાના નાના, એ બંધ કરી દીધા. પ્રગતિ કરે છે ભાજપ. આ સ્થિતિ હું આપને મિત્રો વિચાર કરું છું. ખેડૂત છે, પરેશાન છે, ખેડૂતોને ભાવ નથી મળતા. તમે કેટલી વખત જૂઠું બોલશો, કેટલી વખત મૂર્ખ બનાવશો? અને વાત તો મજાની એ છે કે અમે જયારે જનસમેતના મુલાકાત કાઢી ત્યારે એવું કહેતા હતા કે આ ન કરાય, ફલાણું ઢીકડું, અને પછી ખબર પડી જનસમેતના મુલાકાતમાં તો આખા ગુજરાતમાંથી આમ આદમી પાર્ટીને સમર્થન મળી રહ્યું છે. તો એમણે શું કર્યું, જન આશીર્વાદ યાત્રા કાઢી. ને એટલા માટે યાત્રા કાઢી કે ચેક કરતા હતા કે આપણી પાસે હજી પણ કેટલાક લોકો જે છે અંધ, એ કેટલા છે, ચેક કરીએ. પણ મિત્રો, ખબર પડી એ જન આશીર્વાદ યાત્રા કાઢીને લિટમસ ટેસ્ટ હતો કે આપણી પાસે જનાધાર આપણે ખોઈ ચૂક્યા છીએ. કોરોનામાં જે પણ લોકો મૃત્યુ પામ્યા છે એમના પરિવારને આપણે ઢોલ નગારા વગાડીને એક તો અપમાન કર્યું, આંકડા છુપાવી, સહાય ન આપીને બીજી વખત અપમાન કર્યું, ત્રીજી વખત ઢોલ નગારા ઉપર વગાડીને અપમાન કર્યું, અને પછી એને ખબર પડી કે અંદરથી તળિયું ખતમ થઈ ગયું છે. એટલે એને મુખ્યમંત્રી રાજીનામું લઈ લીધું. આજે વિજયભાઈ માણસ સારા હતા, ભાજપમાં અત્યારે જે નેતાઓ છે એના કરતા તો ઘણા સારા હતા, તો રાજીનામું કેમ લઈ લીધું? એટલા માટે લઈ લીધું કે ભાજપ પાર્ટી માટે કોઈ કાર્યકર્તા છે જ નહીં, અને એમ લાગે કે મારી જોડે કોણ ચૂંટણી જીતાવી શકે, શામ દામ દંડભેદ અપનાવે છે.
ભાજપ કઈ થિયરી અપનાવે છે મિત્રો, હું સમજાવું. જોજો તમે, જરાક તો કોક તમે આમ આદમીમાં જોડાવો એટલે એ સમાજના આગેવાનને મોકલશે કે તમારાથી આમ આદમીમાં જોઈન થવાય. આપણે તો ભાજપને આબરૂનો સવાલ છે, મારા ધંધા ઉપર ભાજપ તરાપ મારે તો તમે ડરીને રહો છો. અને સમાજનો આગેવાન આવે છે ને પૂછજો કે 62 રૂપિયે ડીઝલનો ભાવ હતો ત્યારે ભાજપ વિરોધ કરતું હતું, આજે 100 રૂપિયે પહોંચ્યું છે, કોઈ ભાજપનો નેતા ધારાસભ્ય કે મંત્રી વિરોધ કરે છે પેટ્રોલ અને ડીઝલનું? નથી કરતું, ઈ નથી કરતું. તો આપણા જ સમાજના આગેવાન આપણે જ્યારે બીજી પાર્ટીમાં જતા રોકે છે એને પૂછો કે તમે તમારા ભાજપના નેતાઓને કયો પેલા કે 62 રૂપિયા ડીઝલ કરાવો, 62 રૂપિયા પેટ્રોલ કરાવો, 900 રૂપિયા ગેસનો બાટલો પહોંચ્યો છે, બેનો દીકરીઓની હાલત કેવી છે? ઈ કોઈને નથી કરવું. સમાજના આગેવાનો આપણી પાસે આવી જાય પછી હમણાં ઘણા સમાજના આગેવાનોને સાંસ્કૃતિક સેલ આપવાના ચાલુ કર્યા. ફલાણા સેલનો ઓદોન, ફલાણા સેલનો કોઓર્ડિનેટરને મારે સૌને અપીલ કરવી છે કે પાપના ભાગીદાર ક્યાં સુધી બનશો? આજે આજે જે હજારો લોકો મૃત્યુ પામે, મિત્રો શેર કરજો, 6,500 લોકો જોઈ રહ્યા છે, સૌને મારી અપીલ છે કે 5-5 શેર કરો. ટોટલ કેટલા શેર થયા છે મિત્રો? જે પણ હોય મિત્રો શેર કરજો. તમે વિચાર કરો મિત્રો, જે કોરોનામાં મૃત્યુ પામ્યા છે એમના પરિવારને ન્યાય મળ્યો નથી. આજે અનાથ કેટલા બાળકો અમે જોયા છે, એ લોકો પાસે કાંઈ છે નહીં. કોઈને દીકરો મૃત્યુ પામ્યો છે તો એ માં ક્યાં કમાવા જશે? એમને કોઈ સહાય મળી નથી. અને આશીર્વાદ યાત્રામાં તમે ખર્ચ કર્યો, આશીર્વાદ યાત્રામાં શું કામ ખર્ચ કરવાની જરૂર હતી? તમે આજે ઉજવણીઓ કરવામાં એકા છો. 5 વર્ષની વિજય રૂપાણીની સફળતાની ઉજવણી તમે કરી, એનો જે ખર્ચો છે એ સહાય અને મૃતકોને સહાય અને આપતો પરિવારને સહાય આપતો એ ન કરી તમે તો રાજીનામું આપવું ના પડત. આજે મારે રાજનીતિમાં જ ન આવવું પડત જો તમે જમીનો વેચવાનો કાઢ્યો હતો. આજે એક પણ ખેડૂતને તમે જમીન આપતા નથી, સેઢા ઉપર જમીનો તો આપતા નથી, ખેડૂતને ભાવ આપતા નથી. અને ખેડૂતની જે તમે જમીન છે જે ખરાબ એની, એ જમીન તમે ઉદ્યોગપતિને આપો છો. અને છતાંય ખેડૂતોના આગેવાનોને તમે એમ કહો છો કે આપણે ભાજપને રીએ એવા બધા કરો. અને ભાજપમાં ઘણા ખેડૂતો છે, મારે બહુ અફસોસ સાથે કહેવું પડે છે કે તમે પાપના ભાગીદાર છો. આજે ઈશ્વર તમને માફ નહીં કરે, હું ઈશ્વરની સાક્ષી કહું છું, મારે કોઈ મારા માટે નથી એવું, પણ ગુજરાતની જનતા માટે આજે કોઈકે ભોગ આપવો પડશે. મેં કીધું ને કે મહાત્મા ગાંધીજી 100 વર્ષ પહેલા કરતા હતા, અંગ્રેજોને ત્યારે 47માં ભગાડી શક્યા. એમાં સરદાર વલ્લભભાઈ પટેલ જોડાયા, સુભાષચંદ્ર બોસ, ભગતસિંહ, સુખદેવ, રાજ્યગુરુ આવા લોકો જોડાયા. આજે સ્થિતિ શું છે? અને છતાંય મને એ વિચાર છે, ભાજપે રોજગારી આપી, બિન સચિવાલયની પરીક્ષા 2 વર્ષ ત્યાં કેન્સલ થઈ છે, ચૂંટણીઓ થાય તો બિન સચિવાલયની પરીક્ષા ન થાય, છતાંય એમના જ સમાજનો, દીકરાના સમાજનો આગેવાન જેની સગાઈ નથી થતી, ઈ એના પપ્પાને કહેવા જાય છે કે તમે ભાજપ છોડતા નહીં, બીજી પાર્ટીમાં જતા નહીં, ભાજપમાં રહેજો. અને એના પપ્પા એમ કહેતા નથી કે મારા દીકરોને નોકરી નથી તો નોકરી નહીં તો કર, એ નથી થતું. મિત્રો, 3 પ્રકારના લોકો ભાજપના રાજ્યમાં ખુશ છે. એક તો ભાજપના કોન્ટ્રાક્ટરો, ભાજપના રાજ્યમાં જેના કોન્ટ્રાક્ટ છે, મંડપના હોય, કેન્ટીનના હોય, આ તે, એ જોજો ભાજપ ભાજપ કરીને ફરશે. બીજા ઉદ્યોગપતિ મોટા, એને પોતાની ફાઇલોથી કામ છે. અને ત્રીજા ભાજપના એવા કાર્યકર્તાઓ કે જ્યાં કોકની ફાઇલો ક્લિયર થતી હોય, જેને મજા આવતી. મિત્રો, વધારે વધારે શેર કરજો. રમણીકભાઈ બહુ સાચી વાત છે, આમ આદમી પાર્ટીના આવવાથી આજે મુખ્યમંત્રીએ રાજીનામું આપવું પડ્યું. આ તમે વા માનો છો કે નથી માનતા, પણ હું તો એમ કહું છું કે રાજીનામું શું કામ લીધું તમે? એટલી જો તમે મહેનત આમાં કરો. અમે આમ આદમી પાર્ટી જનસંવાદના મુલાકાત કેન્સલ કરવામાં ભાજપના ધારાસભ્યો, નગરપાલિકાના પ્રમુખો, કાર્યકર્તાઓ પચા પચા ફોન કરે ધમકીઓના મારા કાર્યકર્તાઓને. એટલું જો તમે કોઈક સારું કરવા માટે કરત તો અમારે આવવું જ ન પડત રાજીનીતિ. પાણી આપજો. તો મિત્રો, વધારે વધારે શેર કરો. આજે હું એમ કહું છું, આપને કહેવા એ માંગુ છું કે જમીનો પાણીના ભાવે મળતીયાઓને આપી, ખેડૂતોને કેમ ના આપી? કેમ ના આપી? ખેડૂતો આપવી જોઈતી. ખેડૂત તમારો એ છે નહીં, તમે શ્રમિકો કામદારો હેરાન થઈ રહ્યા છે, એના માટે તમે કઈ કરતા નથી. ક્યાંય પણ આજે બીમાર પડે, કોઈ અકસ્માત થાય તો કોઈ પણ જગ્યાએ એવી સ્કીમ છે કે એ લોકોને તમે બચાવી શકો? આજે દરેક જગ્યાએ ગોચર ખાઈ ગયા છે. તમે જુઓ, ગોચર રહેવા જ નથી દેતો. ગાય માતાની તમે વાત કરતા હતા, આ પાપ તમને ન લાગે? હું તો એમ કહું છું કે આ ભાજપ સરકારે જે પાપ કર્યા છે ને, એ પાપના ભાગીદાર ભાજપને મત આપનાર તો છે જ, કાર્યકર્તાઓ છે, પેજ પ્રમુખો પર છે. હું હાથ જોડીને વિનંતી કરું છું
કે હવે ભાજપ છોડો, આપણે સૌએ ભાજપ છોડવું પડશે. અને હું ઈશ્વરની સાક્ષી કહું છું કે મારી રીતે નથી આવ્યો, મારા માટે નથી આવ્યો, કે ના બીજા લોકો આવ્યા છે. મહેશભાઈ સવાણીનું શું ઘટે છે? પ્રવીણરામ વર્ષો સુધી લડતા હતા, પણ તમામ લોકો ગુજરાતને બચાવવા માટે આવ્યા છે. મિત્રો, 2022 પહેલા જો હું ન ઉતરું તો ભાજપ સરકારે પ્લાન કર્યો હતો કે 2022 સુધીમાં અડધું ગુજરાત, પૂર્ણ ગુજરાત વેચી નાખત. જમીનો આપવા માંડ્યા છે, ઉદ્યોગપતિનો જલસા છે, એ નારા લગાડે, 5 આગેવાનોને ખરીદી લઈએ અને એ આગેવાનો ચલાવે. તમે એક વાત માનો છો? ભાજપે એક થિયરી અપનાવી, કઈ? પ્રજા એને સાથ નથી આપતી ભાજપને, એટલે એમણે જ્ઞાતિના આગેવાનો ખરીદ્યા. સમજો મિત્રો, બધા શેર કરજો, 6000 લોકો જોવે છે. મારી આપ સૌને વિનંતી છે, વધારે વધારે શેર કરો. તો એમણે શું કર્યું, જ્ઞાતિના આગેવાનોને એવું કીધું કે તારા કેટલા મત છે? તો મારા 5000 છે. તો એને કોન્ટ્રાક્ટ આપી દઈએ, એને ગાડીઓ રખાવી દઈએ, કોઈક ઉદ્યોગપતિને કહીને એની કામ અપાવી દઈએ, આવી રીતે પ્લાન કર્યું અને મત મેળવતા હતા. પછી શું થયું, જ્ઞાતિના આગેવાનોના જમીર જાગ્યા, બરોબર, જે તેતરો કહેવાતી હતી ભાજપની, હજી ઘણા છે. જોજો, ભાજપમાં જે પણ જ્ઞાતિના આગેવાનો છે એને મળે છે એટલા જ રહીએ છે. કોઈને દેશપ્રેમ કે ગુજરાત પ્રત્યે પ્રેમ નથી તો એ પૂછે નહીં જ્ઞાતિના આગેવાન, કે મારા જ સ્વજનો મૃત્યુ પામ્યા છે કોરોનામાં, તમે આંકડા કેમ છુપાવો છો? એની આત્માને શાંતિ ક્યારે મળશે? અને ઈ આત્માઓ જે 1.5-2 લાખ લોકો મૃત્યુ પામ્યા ને, એની આત્માઓ ભટકે છે ને મિત્રો, ઈ ભાજપને 2022 માંથી ગુજરાતમાંથી આત્માઓ કાઢશે. લખી રાખજો. તમે વિચાર કરો, અને જ્ઞાતિના આગેવાનો ના કેટલાકના જમીર જાગ્યા, એમને એવું લાગ્યું કે સાલું પાપ થાય છે. પછી જ્ઞાતિના આગેવાનો કીધું, ભાઈ અમે તમને, અમને કામ ન આપો તો કાંઈ નહીં, પણ અમે મત નહીં અપાવડાવીએ. કારણ કે ભાજપ લૂંટ સિવાય, ભ્રષ્ટાચાર સિવાય, જૂઠું બોલવા સિવાય, ગરીબ વંચિત શોષિતો અને ખેડૂતોને પરેશાન કરવા સિવાય કઈ નથી કરતી. પછી એને પ્લાન કર્યું, એક કામ કરો, ડાયરેક્ટ માલ ઉપાડો. કોનો? ડાયરેક્ટ કોંગ્રેસના ધારાસભ્ય ઉપાડ્યા કે ન ઉપાડ્યા? ડાયરેક્ટ ઉપાડ્યા. ડાયરેક્ટ ઉપાડ્યા એટલે ઘણા ધારાસભ્ય એવું કીધું, ભાઈ અમને તો રૂપિયાની જરૂર નથી, અમને તો પદ જોઈએ. તો મિનિસ્ટરો બનાયા કે ન બનાયા? મિત્રો, હું આપને એક એક વાત સાથે કહું છું કે આ બધાને ખબર છે, છતાંય આપણે ભાજપને મત આપીએ તો એ પાપનો ભાગીદાર કહેવાય કે ન કહેવાય? આજે કોરોનામાં જેટલા લોકો મૃત્યુ પામ્યા છે, મુખ્યમંત્રી બદલવાથી શું થશે? બીજો મુખ્યમંત્રી આવશે. અમારે તો સરકાર બદલવી છે, મુખ્યમંત્રી બદલવાથી કઈ નહીં થાય. ભાજપ છે એટલે જ તો આ પાપ છે. આજે ભાજપના કારણે આ પાપ થયું છે. જમીનો પાણીના ભાવે આપી દીધી, ભાજપ કોંગ્રેસ એક થઈ ગયા, કોંગ્રેસના નેતાઓને ખરીદે. આજે ગાંધીનગર ચૂંટણી છે મિત્રો, ગાંધીનગર ચૂંટણીમાં ભાજપને મત આપો એટલે વેચવા કાઢે, કોંગ્રેસને મત આપો એટલે ભાજપમાં વયા જશે. લખી રાખજો, વયા જશે. તમે આમ આદમીને પાર્ટીને જ વોટ આપો ને, આમ આદમી પાર્ટીના તમામે તમામ કોર્પોરેટરોનો ઉમેદવારોએ એફિડેવિટ કરી છે કે અમે તમને વફાદાર રહેશું. આ રાજનીતિ છે. આજે તમે વિચાર કરો, કોઈ પણ ભાજપનો તમને કોઈ જ્ઞાતિનો આગેવાન એમ કહેવા આવે કે નાના ભાજપને રાખજો, તમે ભાજપને મત આપજો, એને પૂછજો કે પેટ્રોલ 62 રૂપિયા કરાવી આપીશ તું, ડીઝલ 62 રૂપિયા કરાવી આપીશ, મારા દીકરાને નોકરીએ લગાડી આપીશ? નહીં કરે. મિત્રો, વધારે વધારે શેર કરજો, આપને મારી વિનંતી છે. તો આજે કોરોનામાં જે ઠીકરું ફોડવાનું આવ્યું એ વિજયભાઈ ઉપર ફોડ્યું. હવે નવો મુખ્યમંત્રી કાલે આવશે, મંત્રીમંડળના સભ્યો બદલશે. એમણે શું કર્યું, 6 કેબિનેટો મંત્રીઓ બનાવ્યા અહીંયા, 2 ગુજરાતમાં 6 મંત્રીઓ બીજા વધારાને બનાવ્યા, 2ને કેબિનેટ આપી. શું ફાયદો થાય છે? પોતાના પરિવારને ફાયદો થાય, બાકી પ્રજાને કોઈ ફાયદો નથી થવાનો. અને આ આમ આદમી પાર્ટીમાં હજી ટ્રેલર છે, અભી તો ટ્રેલર હૈ, પિક્ચર અભી, બોલો બોલો, પિક્ચર અભી બાકી હૈ. તમારે જેટલું પણ કરવું એટલું કરી લો, તમને અમને પરેશાન કરવામાં કોઈ બાકી નથી મૂક્યું. જીવલેણ હુમલા તમે કરાવડાવ્યા છે, જીવલેણ, લખી રાખજો. અને આમ આદમી પાર્ટીમાં પણ કેટલાક બુચ્ચુસિયાઓને તમે મોકલ્યા હતા, એને પણ અમે તારવી દીધા. આ બધી વસ્તુ સમજવામાં આવે છે. અને એક વસ્તુ, અમે 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 કંઈક ખોટું કરવા આવ્યા જ નથી. અને અમે તો, હું એમ કહું છું, ભાજપનો કોઈ નેતા એમ કે તો અમે સારું કરવા આવ્યા છીએ, ભાજપનો નેતા તો એમ કહું છું, તમે તમારા સંતાનની સોગંદ ગાઓ, ચાલો ખબર પડે ભાજપના પ્રદેશ અધ્યક્ષ શું કોણ છે, બધાને ખબર છે. આજે હું એમ કહું છું, સીએમ હવે કોઈ પણ બનશે તો ભાજપનો જ. ખેડૂતોને દેવા માફ કરશે? ખેડૂતો માટે તમે કઈ કરશો? કશું જ નહીં કરો. વેપારીઓએ 1,09,50
हजार वेपारी जीएसटी नंबर परत कर डरावो छो तमे धमकावो छो आवुं करो छो। मित्रों अंग्रेजों जे रीते चलावता था एज रीते भाजपे प्लान कर्यु छे। हवे त्रीजी वस्तु तमे आखू हिंदुस्तान वेचवा काढ्यु छे। तमे विचार करजो आखो हिंदुस्तान वेचवा काढ्यु छे। आ भाजपना कार्यकर्ताओ के पेज प्रमुखो छे ने मारे हाथ पड़ीने विनती करी बापना भागीदार न थता काले भाजप छोड़ी देजो। तमे भले नोटा ने आपो मने ना आपता हूं एम कहू छू कई वांधो नहीं चालो। पण तमे भाजपने मत आप्यो के अपावड़ाव्यो तो पापना भागीदार छो। तमारा दीकरा तमारा संतानो तमने वृद्धाश्रममां मोकलशे कारण के आखू वेचवा काढ्यु छे। सरदार पटेल स्टेडियम हतुं इंग्लेंडनी टीम अंदर गई त्यारे इंग्लेंडनी टीमे ट्वीट कर्युं के सरदार पटेल स्टेडियममां अमे छीए। बार आव्या एटले के स्टेडियमनुं नाम बदली गयुं सरदार पटेलनुं अपमान थयुं। कोई पूछ्युं आजे हुं एम कहुं छुं एरपोर्ट वेची नाख्या वेची नाख्युं न वेची नाख्युं। आजे तेलना डब्बानो भाव 2700 छे ने मगफळीनो भाव 800 रुपिया ज मळ्यो छे। જ્યારે 800 રૂપિયે મગફળી વેચાતી હતી ત્યારે 1600 રૂપિયા તેલના ડબ્બાનું હતું સિંગ તેલનું, તો એ 2700-2800 કેમ થયા? ભાજપના દલાલોના કારણે। તો આ વસ્તુ તમે આજે નહીં સમજો એને મત આપો છો? ભાજપને લોકોને ચીસો પડાવે છે એને તમે મત આપો છો? આજે હું એમ કહું છું મંત્રી મુખ્યમંત્રી બદલ્યા છે, મંત્રીઓ બદલ્યા, તમે આખું બદલવું તો બદલી નાખો। 2022માં આમ આદમી પાર્ટીની સરકાર બને છે બને છે બને છે, અમે નહીં જનતા બનાવશે। આજે ગુજરાતની જનતામાં હવે જનૂન જાગ્યું છે। ગુજરાતની જનતાને કંઈક કરવું છે। આજે ખેડૂતો માટે સમાજ માટે કંઈક કરવું છે, વેપારી સમાજ માટે કંઈક કરવું છે, વાલી સમાજ માટે કંઈક કરવું છે। આજે વાલીઓની પી આસમાને પહોંચી છે। કોરોના કાળમાં તમે શું કર્યું? તમે તો સંચાલકો નચાવતા હતા, નાચ કરતા હતા, આવી રીતે સરકારો ચાલે? સરકાર તો એવી હોવી જોઈએ કે બીજા દિવસનો સૂરજ ઉગે પહેલા લોકોના હિત માટે નિર્ણયો લેવાઈ ચૂકવા જોઈએ। તમે શું કર્યું? આજે વિજયભાઈનો ભોગ લીધો, ગઈકાલે તમે આનંદીબેનનો ભોગ લીધો હતો, ફરીથી તમે નવો મુખ્યમંત્રી મોકલશો અમારા ઉપર, અને એ મુખ્યમંત્રી પર તમારે કયા ગ્રહો હશે એ કરશે। અને તમે શું કરો છો કામ? આમ આદમી પાર્ટીની સભા ન થાય એટલા માટે પોલીસ તંત્રને લગાડો, તમે વહીવટી તંત્રને લગાડો, એનાથી શું થશે? હુમલાઓ કરો અમારા ઉપર, મને 10-15 દિવસે એવું કહે કે સુદાનભાઈ તમારા ઉપર હુમલો થવાની શક્યતા છે, મારી નાખો ને તમે, હું છૂટી જાઉં તમારાથી। આજે હું એમ કહું છું કે પીડા માટે મારે આવવું પડ્યું છે એ ખોટું છે કઈ? તમારે મારી નાખવું, મારી હત્યા કરી દેજો, મેં પહેલા પણ કીધું છે, આજે પણ મને પોલીસ પ્રોટેક્શન આપવામાં આવ્યું નથી। તમે નાના નાના છૂટ ભૈયાઓને તમે પોલીસ પ્રોટેક્શન આપ્યું છે, બધાને માંગ્યું નથી તોય, કેમ? ભાજપના છે એટલે મારા ઉપર હુમલા થયા, તમે કોઈ પોલીસ પ્રોટેક્શન સરકારની જવાબદારી બને છે? મારે જોતું નથી, કાંઈ વાંધો નહીં, પણ તમે જે રીતે ચલાવો છો સરકાર એ શું કરવા માંગો છો તમે? અને હજી ઘણા ભાજપના દલ્લાઓ છે। આજે ભાજપે શું કર્યું છે? ફેસબુક ઉપર 1000 યુવાનોને, બેરોજગાર યુવાનોને બેસાડ્યા, બેરોજગાર યુવાનોને 2-5 હજાર રૂપિયા આપીને। મારે 2000 યુવાનોને મારે કહેવું છે કે તમે આજે ભાજપ માટે કામ કરો છો, તમને ખબર છે તમારા સંતાનો તમને માફ નહીં કરે। આઈટી ટીમો તો શું થઈ ગયું? તમે બજો બધું કેટલા બીજા કામ છે નહીં કરો ને તમે, આ પાપના કામમાં હું કામ પડો છો? તમે આજે સારું કામ આમ આદમી પાર્ટી કરી રહી રોડા નાખવાનું તમે કરો, તમારે તમને છોકરીઓ નહીં મળે, વાંઢા ભરશો, મને ખબર છે, અને તમે પાપના ભાગીદાર થશો કારણ કે તમે પૈસા માટે થઈ અને તમે ટીમમાં જોડાયા છો। તમને જનૂન છે મને કેટલી ખબર છે? મને માલ મળે છે ટ્વિટર ઉપર ફેસબુક ઉપર ખોટી કોમેન્ટો કરવાની, તમે તમારા આત્માને પૂછજો, તમારી મમ્મી પપ્પાને પૂછજો કે ભાજપ શું કરે છે। અને અને સ્થિતિ તો એ છે કે આજે તમે ભાજપ માટે કામ કરો છો, વાંધો નહીં કરો, પણ તમને રોજગારી ભાજપે આપી છે, સરકારમાં આપી છે રોજગારી, કેટલી ભરતી બંધ છે? મિત્રો વધારે વધારે શેર કરજો, 5000 લોકો જોઈ રહ્યા છે, મારી આપ સૌને વિનંતી છે કે શેર કરજો, પછી ઘણા સમય પછી આપણે મળવાનું થશે। એટલે ટોટલ કેટલા શેર થયા છે? 4800 શેર થયા છે। મિત્રો વધારે વધારે શેર કરજો, આજે ગટર રોડ રસ્તાઓ તમે જુઓ હાલત। મિત્રો હું છેલ્લે ગાંધીનગરની ચૂંટણી માટે આપને કહેવા આવ્યો છું, જે ગાંધીનગરમાં રહેતા હોય એને મારી આપ સૌને વિનંતી છે, અથવા ગાંધીનગરમાં જે પણ તમારા આગેવાનો ભાઈઓ સગા સંબંધીઓ રહેતા હોય, ભલે હાર્ડકોર ભાજપના હોય કોંગ્રેસના હોય, એને એક અપીલ કરજો કે ભાજપને મત આપશો એટલે પાપના ભાગીદાર બનશો, ભાજપ પ્લોટ વેચવા કાઢશે, ભાજપ, આજે હું એમ કહું છું ગામડાઓના વર્ષોથી ભાજપ છે કોર્પોરેશન, કોંગ્રેસની સત્તા એવી કોંગ્રેસવાળા ભાજપમાં વયા ગયા, ઠેકાણા નથી, કાંઈ કોઈ ઠેકાણું નથી। તો મારી આપને વિનંતી છે કે જે જે હોય
તમે એકવાર એને ફોન કરો, એને 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 ફોન કરો તમે કે એકવાર આમ આદમી પાર્ટીને આપજો. આ ગેરંટી કાર્ડ છે, ગઈકાલે લાઈવ તૂટી ગયું હતું. દરેક સરકારી શાળાનું નવીનીકરણ કરવામાં આવશે અને અદ્યતન સુવિધા ઉભી કરવાની જવાબદારી અમારી, આમ આદમી પાર્ટીને ગેરંટી કાર્ડ છે. ગાંધીનગર શહેરમાં અંગ્રેજી મીડિયમની 10 આધુનિક સરકારી શાળાઓ ચાલુ કરવામાં આવશે. તમારા બાળકો અંગ્રેજી મીડિયમ સરકારી શાળામાં પડે એવું તમે ઈચ્છો છો તો એને કહેજો, કે તમે હો તો તમે મત આપજો. ભાજપને તો તમે જોઈ લીધી, કોંગ્રેસને મત આપતો તો ભાજપમાં વયા જશે. તો એકવાર તો મોકો આપો, એકવાર ખાલી હિંમત કરો તમે. અને નહીં તો 150 રૂપિયા આ પેટ્રોલ ડીઝલના તૈયાર રહેજો તમે, અને ગેસના બાટલાના 1500 કરશે આ લોકો. જીવવા નહીં દે મધ્યમ વર્ગને. આજે મધ્યમ વર્ગ ભાજપની વોટ બેંક હતી, એને એને ઘરમાં બચે છે કઈ રૂપિયો? તમે વિચારો. સરકારી પરીક્ષાની તૈયારી માટે સરકારી કોચિંગ સેન્ટર આપીશું. મિત્રો, ગાંધીનગર શહેરમાં સેન્ટ્રલ એસી લાઇબ્રેરી રીડિંગ રૂમ બનાવવામાં આવશે. મહાનગરપાલિકા સંચાલિત તમામ દવાખાનાની સુવિધા વધારવામાં આવશે. ગાંધીનગર શહેરમાં સરકારી દવાખાના તમામ પ્રકારના લોહી, પેશાબ, સીટી સ્કેન, એક્સરે દવા નિઃશુલ્ક કરવામાં આવશે. તમે ગાંધીનગરમાં રહેતા હો ઈ બીજા 100 વ્યક્તિને જોઈન્ટ કરજો, અને બહાર રહેતા હોય તમારા ગાંધીનગરમાં સગા વાલા રહેતા હોય તો એને તમે ફોન કરીને મિત્રો એટલું કહેજો કે આમ આદમી પાર્ટીને એક વખત મોકો આપે, ગાંધીનગરમાં મેયર બને આમ આદમી પાર્ટીનો, અને જુઓ અમે કઈ રીતે કામ કરીએ છીએ. 27 કોર્પોરેટર છે સુરતમાં, 450 કરોડના 5 પ્લોટ ભાજપના કોર્પોરેટર 93 વેચવા કાઢ્યા હતા. આમ આદમી પાર્ટીના 27 કોર્પોરેટરે વેચવા ના દીધા. એને કીધું કે આ પ્રોજેક્ટ ઉપર કોઈ બિલ્ડરે હાથ કર્યો તો અમે થવા નહીં દઈએ. ગાંધીનગર શહેરમાં હરતું ફરતું દવાખાનું કરીશું. તમામ સિનિયર સિટીઝન આપણા વડીલો છે, દર 60 દિવસે ઘર બેઠા ફ્રી મેડિકલ ચેકઅપ આવશે, આ લખી રાખજો. પ્રોપર્ટી ટેક્સમાં 50% ઘટાડો કરશે. તમે વિચાર કરો, સુરતમાં આમ આદમી પાર્ટીના કારણે પ્રોપર્ટી ટેક્સમાં ઘટાડો કરવો પડ્યો ભાજપે, અહીંયા તો આપણો મેયર બને તો કરવું જોઈએ કે ના કરવું જોઈએ? અને તમે કરશો ને, કરશો કે નહીં તમે ફોન? મારી આપને અપીલ છે, સગાવાલાને સોગંદ આપીને કહેજો કે એકવાર આમ આદમી પાર્ટીને મત આપજો. જેટલા પણ આ ગાંધીનગરમાં તમારા સગા સંબંધી મિત્રો રહેતા હોય, ભલે હાર્ડકોર હોય, હું તો એમ કહું છું ઉમેદવારના પત્નીને પણ હાથ જોડીને વિનંતી કરું છું, ભાજપના ઉમેદવાર કે કોંગ્રેસના ઉમેદવારના પત્નીને, એક વખત તમે આમ આદમી પાર્ટીને મોકો આપો. તમારા પતિને કઈ નહીં થાય, કારણ કે ભાજપવાળા તો ઉપરથી ચલાવે છે, દિલ્હીથી, કાંઈ ઠેકાણું થવાનું નથી. અમે તમને કરીને આપીશું, તમારા બાળકનું ભવિષ્ય અમે બનાવીશું. વેપાર ધંધાની જગ્યાએ વેરાની નવેસરથી સમીક્ષા કરવામાં આવશે. બધા વેપારીઓ, મારી વિનંતી છે કે વેરા માટે નવી સમીક્ષા કરીશું, તમને લાભ થશે. સૌ વપરાશ અને ભાડે આપેલી જગ્યાનો વેરો એક સમાન કરવામાં આવશે. બસ, હાઉસ વેરો ને પ્રોપર્ટી ભાડે આપેલી જગ્યાનો વેરો પણ સમાન કરીશું. નવા જોડેલા ગામડામાં વિસ્તારમાં જ્યાં સુધી સુવિધાઓ નહીં મળે ત્યાં સુધી વેરાઓ લેવામાં નહીં આવે, આ આમ આદમી પાર્ટીનો છે ગેરંટી કાર્ડ છે. સેક્ટરના આંતરિક રસ્તા પર કોર્પોરેટ સંચાલિત આધુનિક એસી સિટી બસ સેવા ચાલુ કરીશું, સિટી બસ સેવા. અને એમાં બહેનોને, જેમ દિલ્હીમાં છે, વિદ્યાર્થીઓને અને વડીલોને નિઃશુલ્ક મફતમાં મુસાફરી આપીશું મિત્રો. અને મફત એ તમારા ટેક્સના પૈસા હશે. હા, ભાજપવાળા આવું નહીં કરે તો કરશો કે નહીં? એક વ્યક્તિ ગાંધીનગરનો એ 100 વ્યક્તિને જોડજો, મારી અપીલ છે આજુબાજુ બધાને, કરશો કે નહીં? હા તો વાંધો નહીં. સિટી બસમાં મહિલાઓની સુરક્ષા માટે સીસીટીવી મૂકવામાં આવશે. બોલો, સીસીટીવી મૂકીશું. મિત્રો, સાંસ્કૃતિક અને રમત ગમતની ગેરંટી નંબર 5, ગાંધીનગર શહેરમાં મહિલા સ્પોર્ટ એકેડેમી બનાવવામાં આવશે. શહેરમાં ક્રિકેટ એકેડેમી બનાવવામાં આવશે. સામાજિક પ્રસંગો માટે રંગમંચના ભાડામાં 50% રાહત આપવામાં આવશે. કોમ્યુનિટી હોલ બનાવવામાં આવશે. ગેરંટી નંબર 6, જન્મ મરણ લગ્ન અને અન્ય સરકારી પ્રમાણપત્રો તમારા ઘરે આવશે. મિત્રો, દિલ્હી ઘરે જાય છે, ગાંધીનગરમાં કોર્પોરેશન બનતાની સાથે જ તમારે એક ફોન કરવાનું, જન્મનો દાખલો, મરણનો દાખલો, લગ્નનો દાખલો તમારા ઘરે આવશે, તમારે જવાની જરૂર નહીં પડે. અને ગુજરાતમાં સરકાર 2022માં આમ આદમી પાર્ટીની તમે બનાવશો ને, એટલે આખા ગુજરાતમાં કરીશું. મિત્રો, એક વખત કોર્પોરેશન એટલા માટે બનાવો કે આખા ગુજરાતમાં આપણે મોડેલ ઊભું કરવું છે કે કોર્પોરેશનની કામગીરી શું હોય અને કઈ રીતે સુખાકારી આપી શકે. ભાજપના કોંગ્રેસના બાપની તાકાત નથી આ કરી શકે, એ તો ભ્રષ્ટાચારીઓ છે, એના પોતાના પેટ ભરવા છે, બુચસિયાઓ છે, બુચસિયાઓને કાઢવા છે આપણે. કોર્પોરેશનને લગતી તમામ ફરિયાદો કરવા માટે એક હેલ્પલાઇન નંબર ઊભી કરીશું. હેલ્પલાઇન નંબર તમારે ફોન કરવાનો, હેલ્પલાઇન કોર્પોરેશનની તમામ ઓફિસોમાં અને સિવિક સેન્ટરમાં કોર્પોરેટરો હાજર રહે તેવી વ્યવસ્થા કરીશું.
કોર્પોરેટર હાજર રહેશે. તમે જુઓ, કોર્પોરેશનનું બજેટ બનાવવા માટે સોસાયટી મીટિંગ કરીશું. તમે સોસાયટી નક્કી કરશે કે મારે રૂપિયા ક્યાં ખર્ચવા છે, લખી રાખજો. આખું આખું ચેન્જ કરીશું, રાજનીતિ કરવાની બદલવા આવ્યા છીએ. એક વખત મોકો આપો એવી મારી આપણે વિનંતી છે. ગલ્લા પાતળાવાળા વ્યક્તિઓને કોર્પોરેશન તરફથી પ્રમાણપત્ર આપવામાં આવશે, જેથી પોલીસ સમસ્યા ના રહે. પોલીસ હેરાન કરે છે, ખતમ કરી દેશું. બધા સાથે છો કે નહીં? તમારા ગાંધીનગર વાળા કોઈ છે આમાં? અને જો ગાંધીનગરમાં ના હોય તો તમારા સગા વાલા હોય તો તમે કરો એવી મારી હાથ જોડીને વિનંતી છે. કોર્પોરેશન હાલમાં ચાલુ છે, અટકી પડેલી તમામ ભરતીઓ તાત્કાલિક પૂર્ણ કરવામાં આવશે. કોર્પોરેશનમાં પેન્ડિંગ તમામ ભ્રષ્ટાચારના કેસોમાં તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે. અગ્નિશામક દળનું વિસ્તરણ અને આધુનિકરણ કરવામાં આવશે. અને કોર્પોરેશનની તમામ ઓફિસોમાં સીસીટીવી કેમેરા મૂકવામાં આવશે. બોલો. તો મિત્રો, આપ સૌને મારી વિનંતી છે કે આમ આદમી પાર્ટી એન્ટ્રી થતા જ મુખ્યમંત્રીએ રાજીનામું આપવું પડ્યું, મંત્રીઓ બદલાશે. હજી તો એન્ટ્રી છે, ટ્રેલર છે, પિક્ચર અભી બાકી છે. કોઈ પણ નવો મુખ્યમંત્રી આવે, વિજયભાઈને હટાવ્યા છે એનાથી સિસ્ટમ નથી બદલવાની. વિજયભાઈ માણસ સારા હતા, એમને આ લોકોએ ખોટી રીતે પરેશાન કરીને હટાવ્યા. પણ લખી રાખજો, કોઈ પણ મુખ્યમંત્રી આવે, આપણે સરકાર બદલવી છે અને સરકાર બદલીને સારા કામ કરવા છે. એટલે પરમાર મુકેશભાઈ, આઈ એમ શ્યોર સર તમારી સાથે છે. એટલે મારી આપ સૌને વિનંતી છે, ઘણાને ગુચસિયાઓનામાં પીડાય થતી હશે, ખબર છે, એના બાપે આજે રાજીનામું આકાએ આપ્યું છે. આકાએ રાજીનામું આપ્યું, જો વિચાર કરો, તમારા આકાનું રાજીનામું લઈ લે તો તમારે તો શું ઓકાત છે? તાળીઓ વગાડો, ખુરશીઓ સાફ કરો. આમ તો આપણે કંઈક ન કહેવાય, પણ ઘણા ભાજપના નેતાઓ અમને કહેતા હતા કે સુદાનભાઈ હવે સરકાર બદલો, અમારે ખુરશીઓ સાફ કરીને થાકી ગયા. અને મિત્રો, એક ભાજપના નેતાનો મને જ્યારે મેં આમ આદમી પાર્ટી જોઈન કરી ત્યારે ફોન આવ્યો કે અભિનંદન, અને હું મારી પત્નીને આપું છું. એટલે મને એવું થયું કે કહેશે કે સુદાનભાઈ તમે કેમ આ જોઈન કર્યું. એટલે મેં ફોન કર્યો, પણ એ ભાભીજીએ મને એક વાત કરી કે સુદાનભાઈ સારું થયું, તમારા ભાઈ ભાજપમાં છે, આપના ભાગીદાર બને છે, મત આપીને કે મત અપાવડાવીને. પણ મારો મત જાડુને હશે, સાવણાને હશે. તો વિચાર કરો, ભાજપના નેતાના પત્નીના શબ્દો છે. ત્યારે મેં એવું વિચાર્યું કે આ હા હા બહુ સારું છે. અને મિત્રો, મેં એને એવું કીધું, બેન છૂટાછેડા ન થઈ જાય હસતા હસતા, આમ તો મિત્ર હતા. તો એ કીધું, આમને પણ હું કહીશ કે તમારે ભલે ભાજપ માટે તમે પ્રચાર કરો દેખાતા, પણ મત તો ઈસુદાનભાઈના જાડુમાં જ આપજો. આ ફેરફાર છે, સારા લોકો છે, હજી ભાજપમાં સારા લોકો છે, નથી એવું નથી. જેનું કાળજું કંપે છે, કોંગ્રેસમાં સારા લોકો છે. કોંગ્રેસ સરકાર કેમ ન બનાવી શકી? કારણ કે બનાવવા માંગતી નહોતી. એ તો 2007માં પણ કોંગ્રેસની સરકાર બનતી હતી, અને 2017માં પણ બનતી હતી, 12માં નહોતી બનતી, 17માં બનતી હતી. પણ હાથે કરીને કોંગ્રેસની સરકાર આપી, શું કામ? કારણ કે એના ધંધા ચાલુ ગયા બધા. આ બધી મને અંદરની બધી ખબર છે, એટલા માટે હું આપને કહું છું મિત્રો કે આ લોકો ઉપર વિશ્વાસ કરવા જેવું નથી. એટલે હું આપને વિનંતી કરું છું કે એક મોકો આપને, પછી જુઓ ગુજરાત. અને ગાંધીનગરમાં ચૂંટણીમાં જેટલા પણ લોકો પ્રચાર કરવા આવતા હોય, મારી આપને વિનંતી છે કે તમે સ્વયંભુ તમારા સગા સંબંધીઓને ઘરે આવી પ્રચાર કરજો. આમ આદમીના ઝાડુ ચાર લોકો છે, એને ઝાડુ ઉપર બટન દબાવીને ચારે ચારની પેનલ જીતાડો એવી મારી હાથ જોડીને વિનંતી છે 11-11 વોર્ડમાં. અને કોઈ પણ મારી ભૂલ રહી હોય, ક્ષમા રહી હોય તો મને માફ કરજો. મારી ઈચ્છા હંમેશા કંઈક સારું કરવાની છે, કોઈને દિલને લાગણી દુભાય એવી નથી. પણ કોરોનામાં જે મૃત્યુ પામ્યા, મેં આખા નજરે જોયા, અને જે રીતે સરકાર ચાલી રહી છે, સાહેબ આ સરકાર જેટલી વહેલી હટાવો, અને કોઈ પણ નવો મુખ્યમંત્રી આવે આપણે સ્વીકાર્ય છે નહીં. ગુજરાતને ગુજરાતને ભાજપથી નફરત થવા માંડી છે. ભાજપના લોકો જ કહે છે કે અમને નફરત થવા માંડી છે. અને ભાજપના કારણે, આમ આદમી પાર્ટીના કારણે ભાજપના કેટલાક નેતાઓની કદરો થવા માંડી. કેટલાક લોકોને પદ મળ્યા, સેલો મળ્યા, સેલમાં નિયુક્તો મળી, અને નિયુક્તો મળી પછી નિયુક્તિ મળે એટલે પછી એને કે તમારે બધા કલાકારોને કહીને ફોટા પડાવવાના. આ સિવાય કાંઈ ધંધો નથી. આટલો ધંધો જો તમે સારી સુવિધા આપવામાં કરો. આજે ભાજપ શું કરે છે? ફોન રેકોર્ડ કરવાનો ટાઈમ કાઢે છે. કિસુદાનભાઈ શું કરે છે? એની પાછળ આઈબી લગાડો, એનો રિપોર્ટ કરો. એના કરતા પ્રજાના સેવામાં રહ્યા હોત ને તો અમારે આમાં રાજનીતિમાં આવવું જ ન પડે. તો આપ સૌને મારી વિનંતી છે, તમે સાથે રહેજો. કોઈ પણ તમને ભડકાવે ભાજપના, અચ્છા બીજી અપીલ હું એક કરવા માંગુ છું મિત્રો, ભાજપના કોઈ પણ ગ્રુપમાં હો તમે લેફ્ટ થઈ જજો. એટલા માટે લેફ્ટ થઈ જજો કે રોજ ઝેર ભરશે તમારા ગ્રુપમાં. તમે જોજો, કોઈ પણ ધર્મના નામે, જાતિવાદના નામે, ફલાણા નામે ઝેર આવશે.
ભાજપે નક્કી કર્યું રોજ 5 પોસ્ટ જાવી જોઈએ એટલે આપણા ભક્તોને એ અંદર ઝેર ભરે.